એટલે ડોક્ટર પંકજ નાગર, ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમણે કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષશાસ્ત્રમાં પીએચડીની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આ કાર્યક્રમમાં આપની કુંડળીમાં જે થતા યોગો, નક્ષત્રો અને ગ્રહોના અને જ્યોતિષનું એક વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે આપણે સ્ટુડિયોમાં હંમેશા આમંત્રિત કરીએ છીએ ડૉક્ટર પંકજભાઈ નાગરને. આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. આજનો આ પ્રોગ્રામ હવે નવા રૂપરંગ, નવા વાઘા, નવા રૂપ સ્વરૂપ અને કંઈક નવી અવનવી અજીબો ગરીબ એસ્ટ્રોલોજીકલ ટીપ સાથે શરૂ કરીશું. એની વધુ વિગત અશોકભાઈ હમણાં તમારી સમક્ષ મૂકશું. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સારી વાત કરી. દર્શક મિત્રો, હવેથી કાર્યક્રમમાં જે સ્ક્રીન ઉપર જે નંબર આપ જોઈ રહ્યા છે એ ડિરેક્ટલી પંકજભાઈનો છે અને આપની પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે ડિરેક્ટલી ફોન કરી શકો છો, એમને વોટ્સઅપ કરી શકો છો, SMS કરી શકો છો. મોર એવર કે એમની વેબસાઇટ પણ છે, વેબસાઇટ ઉપર પણ આપ આપણા પ્રશ્નો સમસ્યા મોકલી શકો છો. ત્યારે પંકજભાઈ, શોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રોમાં જે પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે જે સવાલો આવ્યા છે તો એમાં જે દર્શક મિત્રો જે કુંડળીમાં યોગો થતા હોય છે અને એમાં જે સવાલો હોય છે અને આ બધા સવાલો ઘણીવાર તમને માનસિક રીતે આર્થિક રીતે ખૂબ જ પરેશાન કરતા હોય છે અને એમાં ઉપરથી પંકજભાઈ જે પંડિતો પણ ડરાવતા હોય છે ત્યારે ઘણા બધા યોગને લઈને સવાલ છે આજે. તો આજે આપણે એમના પ્રશ્નોનું સમસ્યાનું સમાધાન કરીએ વિસ્તારથી. પહેલા સવાલ લઈએ છીએ, એક અતિવિષયોગ. અતિવિષયોગ એટલે શું? આપણે પંકજભાઈ વિષયોગ વિશે તો આપણે સાંભળ્યું છે કે શનિ ચંદ્રની યુતિ થાય છે અને આ યોગ થતા હોય છે, પરંતુ એની માટે ઘણા બધા દર્શક મિત્રોના આપણી પાસે સવાલો આવ્યા છે અને ઘણા બધા સેંકડો સવાલ છે. ત્યારે આપણે ગુજરાતના અલગ અલગ સિટીમાંથી જે સવાલ છે એમાંથી અમુક નામ સાથે હું આપણી સાથે વાત ચર્ચા કરું તો એક અલકાબેન છે ગાંધીનગરથી, નારાયણભાઈ પટેલ છે વિસનગરથી, હિમાંશુ ઉપાધ્યાય છે કલોલથી, સ્નેહાબેન ઝાલા છે સુરતથી. આ ગુજરાતના અલગ અલગ વિસ્તારથી આપણને પ્રશ્નો મળ્યા છે અને એના ઉપરાંત બી ઘણા બધા દર્શક મિત્રોના સવાલ છે કે અતિવિષયોગ શું છે, એના આપણે કઈ રીતે એના ફાયદા કઈ રીતે લઈ શકીએ અને એના કઈ રીતે આપણે લઈ શકીએ. દર્શક મિત્રો અને અશોકભાઈ, બહુ સરળ ભાષામાં વાત કરીશ કે વિષયોગ એટલે જન્મકુંડળીમાં જ્યારે શનિ સાથે ચંદ્ર જોડાય, વાયસી વર્ષા ચંદ્ર સાથે શનિ જોડાય તેને આપણે વિષયોગ સરળ ભાષામાં કહીએ છીએ. હવે અતિવિષયોગ એ શું છે કે શનિ અને ચંદ્ર બંને સાથે જ્યારે રાહુ ઉમેરાય. અતિવિષયોગ શું છે? જ્યારે શનિ અને ચંદ્ર સાથે કેતુ ઉમેરાય. સો ધીસ અતિવિષયોગ ઇટ બિકમ્સ વેરી ડેન્જરસ ઓન પાર્ટ ઓફ એસ્ટ્રોલોજી કે જ્યારે શનિ ચંદ્રના વિષયોગ સાથે રાહુ અગર કેતુ જોડાય તો ધેટ ઇઝ કોલ્ડ અતિવિષયોગ. સરળતાથી વાત કરું છું, તમારા મનની અંદર તમારા માનસપટ ઉપર મારી વાત અંકાઈ જાય, લખાઈ જાય, ચિતરાઈ જાય એવી એક સરળ ઉદાહરણ આપું. અશોકભાઈ, મેલેરિયા થાય, ફ્લૂ થાય, તાવ આવે, ચિકનગુનિયા થાય, તો આ બધા મેડિકલ લેંગ્વેજની અંદર વિષાણુ પ્રવેશ્યા એટલે વિષયોગ થયો કહેવાય. પરંતુ અતિવિષયોગ એટલે કોરોના. બિલકુલ બિલકુલ બરાબર છે. જ્યારે મેલેરિયા થાય પણ ઝેરી મેલેરિયા થાય તો અતિવિષયોગ કહેવાય. એલર્જી થાય પણ કોરોના થાય તો એ અતિવિષયોગ કહેવાય. એનો મતલબ શું છે કે અતિવિષયોગ જન્મકુંડળીમાં
કોરોના જેટલું ખતરનાક કામ કરે છે. કારણ કે આ અતિ વિષ યોગની એલર્જી કુંડળીને એવી લાગે છે કે જેમ આપણે અત્યારે કોરોના જવાની રાહ જોઈ રહ્યા છીએ, ક્યારે જશે બાપા, વહેલા તું જા, પણ ઊંધું કરો તો કોરોનાનું ના રોકો એવું આવે. એટલે ભાઈ ના રોકો શું, જવું પડશે હવે તારે. એટલે હવે થોડાક 23 સપ્ટેમ્બર સુધી તમે લોકો રાહ જોજો. બધું વિસર્જન અચ્યુતમ કેશવમ થઈ જવાનું છે. સત્યનારાયણ ભગવાનની ઘંટડી વાગવાની જ છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ થિંગ ઇઝ ધેટ કે ત્યાં સુધી તો આપણે ધ્યાન રાખવું જ પડશે. પણ કુંડળીમાં જો અતિ વિષ યોગ હોય તો જીવન ઉપર ધ્યાન રાખવું પડે. એમાં 23 સપ્ટેમ્બર સાહેબ ના આવે. કોઈ વર્ષની કોઈ સપ્ટેમ્બર ના આવે, કોઈ તારીખ ના આવે, કોઈ આગાહી ના આવે. પેલા જજમેન્ટની અંદર જજ આવે તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ પે તારીખ, એવું અહીં કશું નથી હોતું. અહીં તો બાપુ જિંદગીની એક જ તારીખ અને તમારી તારીખ બદલી નાખે. આ અતિ વિષ યોગ એનું કારણ તમને કહું. આ શું કોઈ સમજવા જેવું છે? લેટ અસ એક્સપ્લેન ટુ અવર વ્યુઅર્સ. કારણ કે આપણે વ્યુઅર્સ એ આપણા ઈશ્વર અને ભગવાન છે. તમને સમજાવું કે આવું કેમ બને છે. ચંદ્ર જન્મકુંડળીનું મન છે, શનિ એ જન્મકુંડળીનું ઝેર છે, વિષ છે. કારણ કે નાસાના એક સંશોધન મુજબ 1968ની અંદર એક વાત પ્રકાશિત કરવામાં આવી છે કે ધેર ઇઝ લોટ ઓફ વડીગ્રીસ ઇન સેટર્ન પ્લેનેટ. વડીગ્રીસ એટલે અશોકભાઈ મૂળ થતું. જૂના જમાનાની અંદર તો જ્યારે સચોટ ઝેર નહોતા મળતા ત્યારે મૂળ થતું લોકો પીને મરવાની કોશિશ કરતા હતા. એટલે આ શનિનું પણ વડીગ્રીસ મૂળ થતું અને ચંદ્રનું મન એ બંને જ્યારે કંજક્શનની અંદર આવે, બંને જ્યારે જોડાય, એટલે કે શું થાય કે ચંદ્ર એ દૂધ છે અને શનિ નામનું ઝેર જ્યારે દૂધની અંદર પડે ત્યારે પેલી હિન્દી ફિલ્મની વાર્તા સર્જાય. પીવડાવાનું દૂધ હીરોને અને બિલાડી પી જાય ઢળી પડે, એટલું ખતરનાક આ દૂધ બની જાય છે. એટલે કે આ શ્વેત મન ચંદ્ર એની અંદર શનિનું મોર થૂથું નામનું ઝેર જ્યારે પ્રવેશે ત્યારે દેટ ઇઝ કોલ્ડ વિષયોગ. પણ અશોકભાઈ આજે આપણે અતિ વિષયોગની વાત કરીએ છીએ, બરોબર છે? આ અતિ વિષને હોમિયોપેથિક ભાષાની અંદર એકોનાઇટિઝમ પણ કહેવામાં આવે છે. તો આ જે અતિ વિષ યોગ છે એની અંદર મતલબ શનિચંદ્રનું વિષ તો છે જ, શનિચંદ્રનો વિષયોગ પણ છે, પણ એની અંદર પાછળ આવું જોડાય. અગર તો એની અંદર અશોકભાઈ કેતુ જોડાય. સો થિંગ બીકમ વેરી લેથલ, વેરી સિરિયસ, વેરી હોરિબલ એન્ડ વેરી ટચી, વેરી સેન્સિટિવ. કે તમારી કુંડળીમાં કોઈ પણ સ્થાનની અંદર શનિચંદ્ર હોય તો તમે હેરાન થતા જ હો છો. પણ બાપુ તમારી કુંડળીની અંદર જો અતિ વિષ યોગ હોય, એટલે કે શનિચંદ્ર સાથે રાહુ હોય, અગર તો શનિચંદ્ર સાથે કેતુ હોય, તો એ અતિ વિષ યોગ અતિ ભારે થતો હોય છે. હું ઘણી વખત કહેતો હોઉં છું કે વિષ યોગથી ગભરાવાની જરૂર નથી, હું ડરાવતો નથી. ખરેખર તમારી કુંડળીમાં વિષ યોગ હોય તો ના રહેતા. ખાલી ચંદ્ર શનિચંદ્રની યુતિ હોય તો ભગવાન સાંઈબાબાને પણ હતી, ખાલી શનિચંદ્રની યુતિ હોય તો અઝરુદ્દીનને પણ હતી, ખાલી શનિચંદ્રની યુતિ હોય તો રણજીતજીને પણ હતી, ખાલી શનિચંદ્રની યુતિ હોય તો કેનેડીને પણ હતી, ખાલી શનિચંદ્રની યુતિ હોય તો ચાઉ એન્ડ લાઈને પણ હતી. સો નોટ સ્કેર ઓફ ખાલી શનિચંદ્રની યુતિ. એવી શોક છે, લોકો માન બનતા. પણ જ્યારે અંદર રાહુ ઉમેરાય, અગર તો પડતો પડતો આ યુતિમાં કેતુ બેસી જાય, તો સાહેબ આ યુતિ ડેન્જરસ, ડ્રેડફુલ અને કમનસીબી ઊભી કરે છે. મારી પાસે આવનારા જાતકોની સાહેબ વાત કરું, અશોકભાઈ હમણાં 2 જાતક મારી પાસે આવ્યા હતા. 10 એપોઇન્ટમેન્ટની અંદર જે બીજા નંબરનો જાતક હતો એને શનિચંદ્રની યુતિ હતી. નામ લીધા વગર કહું છું કે ગુજરાતના એક પ્રતિષ્ઠિત અખબારના એ માલિક ગણો, તંત્રી ગણો, જે કંઈ ગણો હોય છે. એના પછી 8મી એપોઇન્ટમેન્ટની અંદર એક ભાઈ મારી પાસે આવ્યા સુરતથી.
એમની કુંડળીમાં શનિ ચંદ્ર અને રાહુ સાહેબ અત્યારે એમની પાસે ખાવાના પૈસા નથી. અહીંયા કોઈનું નામ દીધા વગર વાત કરું છું કે ગુજરાતમાં અમદાવાદમાં જ્યારે મિલોનો જમાનો હતો ત્યારે એક મિલ એમના નામે દિવસ દરમિયાન મોટા મોટા ભૂંગળા વગાડતી હતી. અને સાહેબ આજે એમના સંતાનને એટલે પૌત્રને આ અતિ વિષ યોગ હોવાના કારણે એટલી બધી કુંડળીમાં ખાના ખરાબી સર્જાઈ ગઈ છે કે જેની કોઈ હદ નહીં. નોડાવ આપણે જ્યારે કોઈ પણ યોગની વાત કરતા હોઈએ તેનો ઉપાય આપવો જરૂરી છે. બિલકુલ બિલકુલ. દરેક પગજભાઈ ઉપાય તમે વાત કરો, લાઈક દર્શક મિત્રોના કેટલાય એવા સવાલ છે કે ભાઈ અને એ સમજવાની જરૂર છે કે